નમસ્કાર. આ એક અદ્ભુત અવસર છે. અદ્ભુત અવસર એ અર્થમાં છે કે કુમાર ચંદ્રકની એક શાખ છે. કોઈ પણ કવિને જરાક અંદરથી ઢંઢોળીને પૂછો તો એ શબ્દ સાથે કામ પાડતો હોય છે. એટલે એવું નહીં કે એને સ્વાર્થ નથી હોતા, કેટલાક સાત્વિક સ્વાર્થ પણ હોઈ શકે. તો કોઈ કવિને પૂછો તો એના મનમાં ક્યાંક ઊંડે ઊંડે એવું હોય કે મને કુમારચંદ્રક મળે તો સારું. રઘુવીરભાઈને તો બહુ નાની ઉંમરે, એટલે રઘુવીરભાઈની નાની ઉંમરે એમને મળેલો. પણ વચગાળામાં એમને કહ્યું કુમારભાઈએ કે લાંબો સમય આ ચંદ્રક ન અપાયો. બહુ જ મહત્ત્વની વાત એ છે કે અનેક વિધાઓમાં જે કુમારમાં લોકો લખતા હોય એમાં ખગોળ વિશે પણ હોય, સંગીત વિશે પણ હોય, પક્ષી જગત વિશે પણ હોય. એટલે તમે વિચારો કે કવિતા માટે કુમારચંદ્રક જ્યારે મળે ત્યારે આપણા માટે એ બહુ મોટો આનંદનો વિષય હોય, કારણ કે એ બીજા અનેક વિષયોમાંથી પાર કરતો કરતો એણે આ કવિતાની નોંધ લેવડાવી છે, એવો એક અર્થ હું એમાં જોઉં છું. યોસેફભાઈ સાતમા દાયકાના કવિ બરાબર, પણ એમની આગળ આપણે જોઈએ તો નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, પ્રિયકાંત મણિયાર, હસમુખ પાઠક, નરેન રાવળ, આ બધા કવિઓ. એટલે આપણે રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા કહીએ છીએ તો એ યુગની કવિતાના જે મુખ્ય ચાર કવિઓ છે એમનું ઋણ સ્વીકારીને આપણે આગળ ચાલીએ તો વ્રજલાલ દવે અને યોસેફ મેકવાન એમાં આવે. યોસેફભાઈની કલમ હંમેશા ચાલતી રહી છે, એટલે કોઈ કવિ માટે આ એક વરદાન કહેવાય. આપણે બધા જાણીએ છીએ, અહીં લખનારા ઘણા બધા બેઠા, સૌને ખબર છે કે ઘણી વખત એવું બને કે જીવનમાં એક તબક્કો એવો આવે કે દરેકને વ્યક્ત તો થવું જ હોય છે, તો એ રીતે કવિ વ્યક્ત થાય અને એકાદ સંગ્રહ પછી એનું એ અમીજરણ છે એ સુકાઈ જતું હોય છે. ઘણા કવિઓએ આપણને એકાદ સંગ્રહ આપ્યો હોય અને પછી આગળ કંઈ મળે નહીં એવું પણ બને, એ એમાં એ આખે આખું ઠલવાઈ જતું હોય છે. તો યોસેફભાઈ છે એ સતત લખતા. આજે કઈ કવિતા લખી છે યોસેફભાઈ? આજે કોઈ કવિતા લખી? રાતે 12 વાગ્યા સુધી લખી. તો સતત લખતા કવિ છે યોસેફભાઈ, એટલે આપણને એ રીતે બહુ મજા પડે. અને આમ અંતર્મુખી એમનું વ્યક્તિત્વ છે એ બહુ અંતર્મુખી છે. એટલે અમે સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રો કે અધિવેશનમાં બસમાં જતા હોઈએ તો યોસેફભાઈ બેઠા હોય તો એ એમની કંપની શોધી લે. એમના શાળા કે બનેવી, ફિલિપભાઈ તમારા બનેવી થાય, શાળા થાય, બનેવી થાય, એટલે શાળો બનેવી, બંને કવિ હોય એવી ઘટના કદાચ આ પહેલી હશે. ક્યાં છે ફિલિપભાઈ, આવ્યા છે કે નહીં? તો એમનું અંતર્મુખી જે વ્યક્તિત્વ છે એ જ એમને કવિતા સાથે બાંધેલા રાખે છે. એટલે જીવનના જે સુખ દુઃખો છે એ એમણે ઘણું વેઠ્યું છે, અત્યારે એ વાત કરવાનો સમય નથી, એમણે ઘણું વેઠ્યું છે અને એ બધી વસ્તુ કવિતામાં લાવ્યા, પણ એ કવિતાની શરતે લાવ્યા. આ માણસની વિશેષતા એ છે, આજે કુમારચંદ્રક એમને જ્યારે અપાય છે ત્યારે મારે રેખાંકિત કરીને કહેવું છે કે એમણે કવિતા સાથે શબ્દ સાથે સમાધાન નથી કર્યું, કવિતા સાથે શબ્દ સાથે એમણે બેઈમાની નથી કરી. બાકી અમુક વખત પછી તો આપણે હસ્તગત બધું થઈ જતું હોય છે, આપણે ઈચ્છીએ ત્યારે અને ઈચ્છીએ તેવું થોડો સમય ટકે એવું તો લખી શકાતું હોય છે, પણ યોસેફભાઈમાં એ વસ્તુ આપણને જોવા ન મળે. એમના કાવ્ય સંગ્રહો સ્વગત, સૂરજનો હાથ, અલખના આસવાર, અવાજના એક્સરે, શબ્દને અજવાળે, એમાં એમની જ કવિતાઓના આસ્વાદો છે. સુરેશ જોશીએ એમની કવિતાનો આસ્વાદ કરાવેલો. એટલે સુરેશભાઈ તો તમે જાણો છો કે એ કાંઈ જલ્દીથી આંગળી મૂકી એવા હતા નહીં, અને યોસેફભાઈનું તો એ ગજુ જ નથી કે સુરેશભાઈ પાસે પહોંચે ને કહે કે મારી કવિતા વિશે લખો. આજકાલ એ બહુ ચાલ્યું છે, કોઈ પણ માણસ આવીને તમને તમારી કવિતા પકડાવી જાય ને કે આના વિશે લખો. એટલે યોસેફભાઈ સુરેશભાઈ સુધી પહોંચ્યા હોય એવું હું માનતો નથી, પણ સુરેશ જોશી એમની કવિતા વિશે 5 પેરેગ્રાફ લખે તો એ કવિનું સત્વ કેવું હતું જે તે સમયે એ સૂચવે છે એવું મને લાગે.